મિત્રો, યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું સત્તર ક અને ખ એમાં શું તૈયારીઓ રાખવી. સૌપ્રથમ મિત્રો, આ ફોર્મ સત્તર ક છે જેને આપણે મતદારોનું રજીસ્ટર કહીએ છીએ, મતદારોનું પત્રક કહીએ છીએ. સૌપ્રથમ આપણે ગુજરાત મત વિભાગ એની અંદર 58 ધોળકા માટે જોઈએ છે. મતદાન મથકનું નામ અને નંબર લખીશું, ત્યારબાદ મતદાર યાદીનો જે ભાગ નંબર છે એ ભાગ નંબર આપણને જે આપેલો છે એ ભાગ નંબર લખીશું, ત્યારબાદ ક્રમ મતદાર યાદીનો મતદાર ક્રમાંક, પોતાની ઓળખ રૂપે જે રજૂ કરેલ દસ્તાવેજની વિગત હોય એ, મતદારની સહી અને અંગૂઠાનું નિશાન અને વિશેષ નોંધ. આ રીતે ક્રમશ અહીંયા એક ફોર્મેટ હોય છે. સૌપ્રથમ મિત્રો, અહીંયા મતદાર યાદીનો મતદાર ક્રમાંક એટલે કે જે મતદાર મત આપવા આવે છે એનો મતદાર યાદીનો ક્રમાંક લખવાનો છે, ત્યારબાદ પોતાની ઓળખ રૂપે જે દસ્તાવેજ રજૂ કરે છે એ દસ્તાવેજનું ટૂંકમાં અહીંયા દસ્તાવેજીકરણ આપણે લખવાનું છે, એનો છેલ્લા ચાર આંકડા લખવાના છે. અહીંયા જે આગળનું જે કોડિંગ છે એ હું તમને સમજાવું છું. મતદારની સહી અહીંયા જે તે મતદાર પોતાનું સહી અથવા તો અંગૂઠો કરશે. અહીંયા એક કોડિંગ સમજી લઈએ ખાસ. પાન છે, આપણે PAN લખીએ છીએ તો એ પાન કાર્ડ માટે હશે. VI એટલે કે વોટર આઈડી માટે, UID તો આધાર કાર્ડ માટે, VS એટલે કે વોટર સ્લીપ, DL એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને PS એટલે કે પાસપોર્ટ. આ રીતે ક્રમશઃ તમે પોતાની રીતે પણ જે દસ્તાવેજ લાવ્યા હોય એ દસ્તાવેજના અંગ્રેજી આંકડા શોર્ટ ફોર્મ તમે આ રીતે આગળ લખી શકશો કે જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા આઈડી ઉપરથી એમણે વોટિંગ કર્યું છે. છેલ્લે મતદાન પ્રમુખ જે પ્રમુખ અધિકારી છે એ પોતે સહી કરશે. આ થયું મિત્રો સત્તર ક. હવે સત્તર ખની વાત કરીએ. અહીંયા સુપ્રત કરવામાં આવેલ મતોની યાદી છે. સૌપ્રથમ આપણે મતદાન મથકનું નામ અને નંબર લખીશું, મતદાર યાદીનો જે ભાગ નંબર છે એ આપણે લખીશું, ત્યારબાદ અહીંયા આપણી પાસે આ રીતે સુપ્રત કરેલા મતોની યાદીનું એક પત્રક છે. ક્રમ મતદારનું નામ, મતદાર યાદીમાં મતદારનો અનુક્રમ નંબર, મતદાર યાદીની જે મતદાર આવે છે એ મતદારની જગ્યાએ મત આપેલ વ્યક્તિનો સત્તર કમાં અનુક્રમ નંબર જે હોય એ, અને મતદારની અંગૂઠાની સહી અથવા તો નિશાન. અહીંયા સૌપ્રથમ મિત્રો સમજો, જે મતદાર છે એ મતદારનું નામ લખીશું, મતદાર યાદીમાં મતદારનો અનુક્રમ નંબર એટલે કે આ જે મતદાર છે એનો પોતાનો અનુક્રમ નંબર લખીશું. હવે એની જગ્યાએ મતદારની જગ્યાએ મત આપેલ વ્યક્તિનો સત્તર કમાં અનુક્રમ નંબર, જે વ્યક્તિએ સત્તર કમાં અનુક્રમ નંબર છે આની જગ્યાએ, આ મતદારની જગ્યાએ જે વ્યક્તિ આવ્યો છે એનો અનુક્રમ નંબર આપણે લખશું અને એ મતદારની આપણે સહીને અંગૂઠાને લઈશું, બરાબર છે. હવે નીચે આપણે તારીખ લખશું અને મતદાન મથકના પ્રમુખ અધિકારીની સહી. આ રીતે મિત્રો જે સુપ્રત કરેલા મતો છે એની યાદી આ રીતે આપણે ક્રમશઃ બનાવશું.